જામનગરમાં એક એસટી બસમાં મુસાફર મહિલાએ ડ્રાઈવર પર છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી મહિલાના પરિવારજનોએ સુભાષ બ્રિજ પાસે બસને આંતરી ડ્રાઈવર સાથે માથાકૂટ કરી હતી. દરમિયાન પુલની બંને તરફ ટ્રાફિક જામ થઈ જતા પોલીસ દોડી ગઈ હતી. જોતજોતામાં મહિલા અને તેના પરિવારજનો છૂમંતર થઈ ગયા હતા, જ્યારે ડ્રાઈવરને ફરી ફરજ પર ચડાવી બસને ડેપોએ રવાના કરવામાં આવી હતી. ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. આ પ્રકરણમાં હજુ કોઈ કાયદાકીય કાર્યવાહી પ્રકાશમાં આવી નથી. જામનગરમાં આવતીકાલે ભગવાન શ્રી પરશુરામની જયંતીની ઉજવણી નિમિત્તે સમૂહ યજ્ઞોપવિત તથા શોભાયાત્રા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. આજે પરશુરામ જયંતીની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી કાઢવામાં આવી હતી. જાણીતા વક્તા કાજલ હિન્દુસ્તાની આ તકે ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા અને જય પરશુરામના નાદથી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારંભ 25 એપ્રિલે ધન્વંતરી ઓડિટોરિયમમાં યોજાવાનો છે, જેમાં ગુજરાતના રાજ્યપાલથી લઈને આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી, સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કુલપતિ દ્વારા પત્રકાર પરિષદ યોજીને સમગ્ર આયોજન અંગે માહિતી આપવામાં આવી છે. તારીખ 25ના યોજાનાર આ 28મો પદવીદાન સમારંભ છે એ આચાર્ય દેવવ્રતજી, જે આપણા રાજ્યપાલશ્રી છે, એમની ઉપસ્થિતિ એવી જ રીતના આપણા આરોગ્ય મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઈ છે, તેઓ પણ પધારશે. સાથે સાથે મહેન્દ્રભાઈ મુંજપરા, જે કેન્દ્રમાં પ્રધાન છે, તેઓ પણ પધારશે. અને ભારતીબેન શિયાળ, કે જેઓ આપણા અહીંના વિદ્યાર્થી પણ છે અને સાથે સાથે ગુજરાતમાંથી સંસદ સભ્ય પણ છે, તેઓ પણ આ પદવીદાન સમારંભ એપ્રિલે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પદવીદાન સમારંભ દ્વારા પોતાના 741 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવા જઈ રહી છે, જેમાં વિવિધ વિષયોમાં પારંગત એવા તમામ વિદ્યાર્થીઓને, જેને પ્રથમ ક્રમ મેળવેલો છે એવા તમામ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને અન્ય પ્રાઇઝ પણ ડિક્લેર કરીને આપવામાં આવશે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ દરમિયાન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અન્ય બીજી યુનિવર્સિટીઓ સાથે પણ પોતાનું MOU કરી રહી છે, અને આ MOU દ્વારા ગુજરાતના જેટલા પણ આયુર્વેદ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ લોકોને બીજી યુનિવર્સિટીની જે સ્પેશિયલ રિસર્ચ માટે સાધન અને સંસાધનો જોઈતા હોય તો એ MOU દ્વારા વિદ્યાર્થીઓ પોતે લઈ શકશે, એનો ઉપયોગ કરીને પોતાના જ્ઞાનને સમૃદ્ધ કરી શકશે, અને સાથે સાથે રિસર્ચ દ્વારા એ આયુર્વેદને પણ વિશ્વકક્ષાએ પોતાનું એક આગવું યોગદાન પ્રદાન કરી શકશે. યુનિવર્સિટી આ દરમિયાન પ્રતિભાશાળી જે પણ પર્સનાલિટી છે એને એક ડિલિટના ડિગ્રીથી સન્માનિત કરવા જઈ રહી છે. એની અંદર પણ આપણે 4 એવા મહાનુભાવો છે કે જેને ડિલિટ આપીને સન્માનિત કરશું, જેમાંના જે 4 વિદ્વાનો છે એમાં એક સર્જિકલ સાઇડમાંથી છે, એક મેડિકલ સાઇડમાંથી છે, એક સ્પેશિયલી ઔષધની સાથે જોડાયેલા છે, અને સાથે સાથે જે ચોથા આપણા મહાનુભાવ છે એમણે સમાજમાં વિવિધ જગ્યાએ આયુર્વેદનો પ્રચાર અને પ્રસાર, ખાસ કરીને બાળકો અને કોમર પ્રત્યે જેને અમે કહેતા હોઈએ છીએ એની સાથે જોડાઈને ઘણો એમને પોતાનું યોગદાન આપેલું છે. થેન્ક યુ વેરી મચ. જામનગરમાં ક્રિકેટ બંગલા પાસે રાજપૂત સમાજ નજીક મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાનો નિર્ણય થયો હતો. હવે પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. પ્રતિમા સ્થાપન માટે જૂના ફુવારાવાળા સર્કલને નવા રંગરૂપ આપવામાં આવ્યા છે. 1 મેના ગુજરાત દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ઉપલક્ષ્યમાં પ્રતિમાના લોકાર્પણના આયોજન અંગે મેયર દ્વારા માહિતી આપવામાં આવી હતી. આવનારું 1 મે ગુજરાત સ્થાપના દિવસ જે રાજ્યકક્ષાનો જામનગર ખાતે ઉજવવામાં આવવાનો છે, તેમાં માનનીય રાજ્યપાલશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેવાના છે, અને એમના હાથે જામનગરના વિકાસ અર્થે ઘણા બધા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે. એમાં એક જે ઘણા સમયથી રાજપૂત સમાજની લાગણી અને સમગ્ર જામનગર અને આમ જોઈએ તો મહારાણા પ્રતાપશ્રી આપણા જે રાજા, જે આપણે કહી શકાય વીર, એની સમગ્ર જામનગરની જનતાની પણ એવી લાગણી હતી કે એમનું એક સ્ટેચ્યુ જામનગર ખાતે મુકાય, તો એ કામ પણ 1 મેના રોજ આપણે જે લાલ બંગલા ખાતેનું જે સર્કલ છે ત્યાં તેમનું જે મૂર્તિ છે તેમનું પણ અનાવરણ તે દિવસે થવાનું છે.